સાપેક્ષ ગરીબી હવે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય અને સાપેક્ષ ગરીબી કોને કહેવાય એના વિશેની આપણે સમજૂતી મેળવી તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 49 દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 49 માં ધ્યાન આપે જેમાં તમને ગરીબીનું સ્વરૂપ બરાબર તો એમાં જુઓ કે ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે પહેલું છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી તો તમને એક પ્રશ્ન આ પણ પૂછાઈ શકે કે ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે વિભાજિત કરે છે અને કયા કયા તો બે વિભાગમાં વિભાજિત કરે છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે નિરપેક્ષ ગરીબી વિશે સમજીએ તો નિરપેક્ષ ગરીબી એટલે શું તો એમાં જુઓ કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો લઘુત્તમ એટલે કે પાયાની જરૂરિયાતો તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની જે લઘુત્તમ સપાટી એટલે કે પહેલા તો ગરીબી રેખા બરાબર હવે આ જે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ શું કહેવાય તો કહે છે કે નિરપેક્ષ ગરીબ કહેવાય બરાબર જે આપણે જોયું કે ગરીબી રેખા તો ગરીબી રેખા કોને કહેવાય તો કે જીવનની લઘુત્તમ જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે જે જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ હોય એને ખરીદવા માટે જે નક્કી કરવામાં જે આવક હોય બરાબર કે આવક કે ખર્ચની સપાટી એ આપણી ગરીબી રેખા તો હવે ગરીબી રેખા જે છે એના કરતાં પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે એને શું કહેવાય નિરપેક્ષ ગરીબ કહેવાય નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો એક આ પ્રશ્ન એ પણ નીકળી શકે છે કે નિરપેક્ષ ગરીબી જે છે એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે હવે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે બરાબર તો સીધી વસ્તુ છે કે નિરપેક્ષ ગરીબી જેનો આપણે અર્થ સમજો હવે આવે છે એની અંદર જુઓ ગરીબી રેખા તો હવે ગરીબી રેખા એટલે કે શું છે કે નિરપેક્ષ સોરી ગરીબીના નિરપેક્ષ સ્તરને સ્તરનો અંદાજ મેળવવા અનાજ દાળ દૂધ માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે શું છે જરૂરી છે હવે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ બરાબર એ શું છે ગરીબી રેખા છે આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી તો સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ તમને અગત્યનો પૂછી શકે છે બરાબર તો શું કહે છે કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે બરાબર જે નિરપેક્ષ જે સ્તર છે જેનો અંદાજ લગાવવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિની જે આવક જે છે એક નક્કી આવક ધોરણ નક્કી કરવામાં આવે છે જો એ આવક ધરાવનાર જો ઓછો જે આવક ધરાવે બરાબર તો એ શું કહેવાય નિરપેક્ષ ગરીબ કહેવાય કે જેથી કરીને જે પોતાનું જે જીવન જરૂરિયાત જે પાયાની જે ચીજ વસ્તુઓ છે જેના માટે એક સપાટી નક્કી કરવામાં આવી છે જે સ્તર નક્કી કરવામાં આવેલું છે કે ભાઈ આટલી આવક ધરાવનારો વ્યક્તિ જો એ પોતાનું જીવન ધોરણ જે છે એ શું કહે છે કે સારી રીતે જો જીવી શકે બરાબર પરંતુ જે લઘુત્તમ સપાટી હેઠળ જો એની આવક ધરાવતો હોય તો તેને શું કહેવાય નિરપેક્ષ ગરીબ કહેવાય હવે આ જે છે કે હવે આ જે નિરપેક્ષ ગરીબીનું જે સ્તર છે એનો અંદાજો લગાવવા માટે શું કરે છે તો કે અનાજ છે દાળ છે દૂધ માખણ વગેરેનું જે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી જે ખર્ચ બરાબર એ શું છે ગરીબી રેખા છે હવે આ લઘુત્તમ જે વપરાશી માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં લીટી કરજો દરેક વિદ્યાર્થી મિત્રો કે આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે
કેટલું છે તો કે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી એટલે એને 2400 કેલરી દરેક વ્યક્તિ દીઠ એને 2400 કેલરી પ્રાપ્ત થવી જોઈએ અને શહેરી ક્ષેત્ર માટે કેટલા છે તો કે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી કોના દ્વારા તો કે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તમને આ પણ પ્રશ્ન પૂછી શકે બરાબર આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા બરાબર આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969 માં મંજૂર કર્યો ક્યારે મંજૂર કર્યો તો કે 1969 દ્વારા કોના દ્વારા તો કે આયોજન પંચ દ્વારા તમને કા પણ પ્રશ્ન પૂછી શકે અને 1961 ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવી બરાબર એક પ્રશ્ન તમને આ પણ પૂછી શકે કે 1961 ની કિંમતોને આધાર વર્ષ લઈ માથાદીઠ માસિક કેટલી આવક નક્કી રૂપિયા નક્કી કરવામાં આવી તો કે છે કે રૂપિયા 20 ત્યાર પછી આવે છે કે દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1961 ની આધાર કિંમતે માથાદીઠ માસિક રૂપિયા 15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 22.5 નક્કી કર્યો તો વિદ્યાર્થી મિત્રો એક તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે બરાબર કે દાંડેકર અને રથ આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1961 ની આધાર કિંમતે માથાદીઠ માસિક રૂપિયા 15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 22.5 નક્કી કર્યો ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી ટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથે વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 57 વપરાશી ખર્ચનો અંદાજો મૂક્યો તો વિદ્યાર્થી મિત્રો આ જે બધા જે છે એ શું છે કે વ્યક્તિ દીઠ પાછળ જે વપરાતી કેલેરી એની આવક કે ભાઈ આટલી એની જરૂરિયાતો સંતોષવી હોવી જોઈએ એને આટલા રૂપિયા મળતા હોવા જોઈએ એને આટલી કેલેરી ખોરાક મળતો હોવો જોઈએ જો એ ના મળે બરાબર તો એ શું કહેવાય ગરીબી રેખા હેઠળ જીવતો કહેવાય અને એ કેવો ગરીબ કહેવાય તો કે નિરપેક્ષ ગરીબ કહેવાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે તમને પેરેગ્રાફમાં ઘણા બધા પ્રશ્નો એક એક માર્કના તમને પૂછાઈ શકે બરાબર હવે આગળ ધ્યાન આપો કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તમને આ પણ પ્રશ્ન પૂછી શકે કે કઈ મર્યાદા છે બરાબર કે તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે બરાબર આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે તમને આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની મોટી મર્યાદા કઈ છે તો શું છે કે એમાં ફક્ત જે કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે બરાબર કે જે વ્યક્તિની અંદર કેલેરી ક્યાંથી ખોરાકમાંથી એને કેટલી કેલેરી પ્રાપ્ત થાય ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિ દીઠ કેટલી શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ કેટલી જો એને એટલી કેલેરી મળે બરાબર તેને એટલી મળવી જ જોઈએ તો એ ગરીબ ન કહેવાય બરાબર ગરીબી રેખાથી ઉપરની રેખાની આધારે એ જીવતો વ્યક્તિ તરીકેની ગણતરી કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ શું કહે છે કે તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે બરાબર અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે તમને વિકલ્પમાં પૂછી શકે બરાબર કે ગરીબી એક કેવી પરિસ્થિતિ છે આર્થિક અને ભૂખ એ શું છે શારીરિક પરિસ્થિતિ છે આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે બરાબર એક તમને આ પણ પ્રશ્ન પૂછી શકે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને
संतुलित आहार, स्वास्थ्य, वीजड़ी, रसोई ईंधन, कपड़ा, शिक्षण पाछळनो खर्च, रहेठाण वगैरह बाबतों समावेश होवो जोईए। बराबर, फक्त खाली कैलरीनो नहीं, परंतु एने जीवन जरूरी जे सगवड़ो जे छे, बराबर, जेम के पौष्टिक अने संतुलित आहार, स्वास्थ्य, वीजड़ी, रसोईनुं ईंधन, कपड़ा, शिक्षण पाछळनो खर्च, रहेठाण, आ बधी ज बाबतोनो समावेश अंदर थवो जोईए। आ संदर्भमां गरीबी मापनની पद्धतिની पुनःरचना करवा प्रोफेसर सुरेश तेंडुलकरની अध्यक्षतावाळी समितिए પોતાનો અહેવાલ વર્ષ 2009 માં સરકારને આપ્યો। કોણે આપ્યો? તો કે પ્રોફેસર સુરેશ તેંડુલકરે, બરાબર, ની અધ્યક્ષતાવાળી સમિતિએ, કયા વર્ષમાં? વર્ષ 2009 માં સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચાનો પણ સમાવેશ થાય સમાવેશ કરવામાં આવ્યો। આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે ₹816 અને શહેરી ક્ષેત્રો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે। તો હવે આ જે છે ગરીબી રેખા, તો કઈ રીતે કે જેમાં કેલેરી ઉપરાંત પણ બીજા બધા ખર્ચા, બીજા બધા જે ફેસિલિટી, જે સગવડો છે એની પણ અંદર સમાવેશ કરવામાં આવે છે, બરાબર, કરવો જોઈએ। તો એના માટે શું કરેલું છે કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની જે અધ્યક્ષતાવાળી જે સમિતિ જે છે, બરાબર, એ શું કરે છે કે પોતાનો અહેવાલ જે છે વર્ષ 2009માં સરકારને સોંપ્યો। તો હવે આ સમિતિ શું કરે છે? તો કે આ સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી એક નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, બરાબર, કે જેમાં કેલેરીના જે વપરાશ છે માટે જરૂરી ખર્ચ, બરાબર, ઉપરાંત એ સિવાયના પણ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચાઓનો પણ અંદર સમાવેશ થઈ જવો જોઈએ, બરાબર। અને આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ, બરાબર, માસિક કીધું છે એટલે કે મહિનાઓ, બરાબર, હવે એમાં માથાદીઠ વપરાશી ખર્ચ કેટલો થવો જોઈએ કે ગ્રામીણ ક્ષેત્રો માટે કેટલું છે ₹816 અને શહેરી માટે તો કે ₹1000 ગરીબી રેખા નક્કી કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારે એક એક માર્કમાં તમને પૂછાઈ શકે। ત્યાર પછી જુઓ પાના નંબર 50 ઉપર કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ મુક્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંશોધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સંખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી છે। તમને આ વિકલ્પમાં પૂછી શકે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ, બરાબર, કોના દ્વારા? તો કે વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સંખરીદ શક્તિના આધારે, બરાબર, દૈનિક આવક કેટલી? તો કે $1.25, જે વર્ષ 1990માં કેટલી હતી? $1 હતી અને વર્ષ 2015માં તે $1.90 નક્કી કરવામાં આવી, બરાબર। ત્યાર પછી કે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે, બરાબર। હવે આવે છે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ। તો નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે કે NSSO, જેનું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે ઘણી બધી વખત તમને એનું પૂરું નામ પૂછાતું હોય છે કે NSSOનું પૂરું નામ જણાવો, તો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ મિસ્ટેક ન થાય તેનું તમે ધ્યાન રાખજો ના 68માં રાઉન્ડ
तेंडुलकर समिति ना अंदाज मुजब भारत में वर्ष 2004-05 में निरपेक्ष गरीबी नु प्रमाण केटलू हतु तो 37.2% हतु जे वर्ष 2011-12 में घटी ने 21.9% थयु हतु। विद्यार्थी मित्रों प्रश्न घणी बधी वखत पूछातो होय छे કે તેંડુલકર સમિતિના અંદાજ મુજબ બરાબર ભારતમાં વર્ષ 2004-05 માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો 37.2% હતું। કદાચ તમને 11-12 માં પૂછે તો 11-12 માં કેટલું થયું છે કે 21.9% વિકલ્પમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે। ત્યાર પછી જો એના તમને ટકાવારી પ્રમાણ કહી દીધું છે કે ગરીબી તો કે ગ્રામ્ય ક્ષેત્ર શહેરી ક્ષેત્ર અને સમગ્ર ભારતની વસ્તી બરાબર એના આંકડાઓ આપી દીધેલા છે તો 2004-05 માં અને 2011-12 માં એ તમારે યાદ રાખવાના છે બરાબર। ત્યાર પછી જુઓ કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 2004-05 માં કેટલું હતું 41.8% હતું જે વર્ષ 2011-12 માં ઘટીને કેટલું થયું છે 25.7%। હવે શહેરી ક્ષેત્રોમાં કેટલું થયું છે કે 2004-05 માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું જે ઘટીને વર્ષ 2011-12 માં 13.7% થયું હતું બરાબર। એકા તમને વિકલ્પમાં પૂછાઈ શકે આંકડાઓ તમારે યાદ રાખવાના છે મિસ્ટેક ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે। હવે આવે છે કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો હવે રાજ્યવાર કેટલું છે એ જોવાનું છે તો કે ભારતમાં વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું હતું। તો હવે નીચે જુઓ તમને ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી કીધું છે અને રાજ્યો આપી દીધેલા છે તો 10%થી ઓછી હોય બરાબર તે એ કયા રાજ્યો છે તો કે ગોવા કેરળ હિમાચલ પ્રદેશ સિક્કિમ પંજાબ અને આંધ્રપ્રદેશ। હવે 10%થી 20%ની અંદર હોય એવા તો કે જમ્મુ કાશ્મીર હરિયાણા તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય। ત્યાર પછી 20%થી 30% તો પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ। ત્યાર પછી 30%થી 40% તો કે મધ્યપ્રદેશ અસમ ઓડિશા બિહાર અરુણાચલ પ્રદેશ મણિપુર ઝારખંડ અને છત્તીસગઢ। તો તમને રાજ્યવારનું જે તમને અહીંયા નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ દર્શાવી દીધેલું છે બરાબર। તો હવે જુઓ તમે એની સમજૂતી પાના નંબર 51 પર છે કે આ બધા જે છે કે 10%થી લઈને 10%થી જો ઓછા હોય અને 40% સુધીનું તો ત્યાં તમને સામે પેરેગ્રાફમાં એનું પ્રમાણ દર્શાવી દીધેલું છે જે તમારે યાદ રાખવાનું છે બરાબર। એ સિવાય પણ તમે જુઓ કે જે છેલ્લી લાઈન છે કે વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં હવે સૌથી ઓછી ગરીબી એક આ પણ ખાસ વિકલ્પ પૂછાય છે કે સૌથી ઓછી ગરીબી 5.09% સાથે ગોવા રાજ્ય હતું તો સૌથી ઓછી ગરીબી ગોવામાં કેટલા તો કે 5.09%। તો હવે આવે છે સૌથી વધુ ગરીબીનું પ્રમાણ તો કે 39.93% છત્તીસગઢ રાજ્યમાં હતું। હવે તમને એક આ પણ વિકલ્પમાં પૂછાઈ શકે કે સૌથી ઓછી ગરીબી ક્યાં તો કે ગોવામાં કેટલા ટકા 5.09% અને સૌથી વધુ ગરીબી તો કે ક્યાં તો કે છત્તીસગઢમાં 39.93% એક આ પણ પ્રશ્ન પૂછી શકે। હવે વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી નિરપેક્ષ ગરીબી જેના આપણે ખ્યાલ જોયો જેમાં ગરીબી રેખા જોઈ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એ જોયું અને રાજ્યવાર જે છે એ જોયું જેમાં તમારે નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણ છે ભારતમાં એના તમારે આંકડાઓ યાદ રાખવાના છે ત્યાર પછી રાજ્યવારમાં જે છે એ તમારે યાદ રાખવાના છે બરાબર। કદાચ તમને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પૂછે તો તમારે આટલું અંદર લખવાનું
વિદ્યાર્થી મિત્રો તમને એમ પણ પૂછી કે સાપેક્ષ ગરીબ કોને કહેવાય, તો એના અમે આવે છે કે દરેક અર્થતંત્રમાં આવકની જે વહેંચણીમાં શું જોવા મળે છે, તો પહેલા તો અસમાનતા જોવા મળે છે. હવે ત્યારે અસમાનતા જોવા મળે ત્યારે શું થાય છે કે ઓછી આવક વાળો જે વર્ગ વધુ આવક વાળા વર્ગની તુલનાએ શું કહેવાય, સાપેક્ષ ગરીબ કહેવાય. તો સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોએ જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતને શું દર્શાવે છે, કક્ષા દર્શાવે છે કે ક્યાં આવકની અસમાન વહેંચણી થયેલી છે. બરાબર. હવે ભારત માટે પણ હવે એક હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. બરાબર. હવે જે વિકસતો જે રાષ્ટ્ર જે છે એમાં શું થાય છે કે ગરીબીને આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભારત દેશમાં કદાચ બીજા કોઈ અન્ય દેશોમાં કઈ રીતે એને ગરીબીનો આંક રજૂ કરવામાં આવે છે, પરંતુ આપણે એના બદલે બરાબર કે આવકની ક્યાં ક્યાં અસમાન વહેંચણી થાય છે જેને લીધે ગરીબ વર્ગ એક ઊભો થાય છે, તો એ પણ અંદર જે છે એના સંદર્ભમાં થવો જોઈએ કે ક્યાં આવકની અસમાન વહેંચણી છે, ક્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે, તો ત્યાં એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. બરાબર. તો એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા, સીધી વસ્તુ છે કે એક ઉદાહરણ કાલ્પનિક છે, તો કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. હવે ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબના 5 આવક જૂથોમાં વહેંચવામાં આવે છે. જૂથ કેટલા છે? 5 છે. તો જૂથ 1 થી લઈને 5 સુધી છે. હવે સામે તેની આવક જૂથ છે, શું છે કે 0 થી 30 હજાર, જે જૂથ 1, 30 હજાર થી 1 લાખ જૂથ 2, 1 લાખ થી 3 લાખ જૂથ 3, 3 લાખ થી 10 લાખ જૂથ 4 અને 10 લાખથી વધુ તો જૂથ 5. તો ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1ના સમાવિષ્ટ વર્ગની આવક કરતાં કેવી છે? વધુ છે. સીધી વસ્તુ છે, કેમ કે જૂથ 2માં તો 30 હજાર થી 1 લાખ છે, તો હવે સીધી વસ્તુ છે 1 કરતાં તો વધુ જોઈએ. તેથી કહી શકાય કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. કેવું ગરીબ છે? સાપેક્ષ ગરીબ છે. આગળ જો, પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં ઓછી છે, તો આથી જૂથ 2ના વ્યક્તિઓ જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિઓના તુલનામાં કેવું કહેવાય? સાપેક્ષ ગરીબ કહેવાય. સીધી વસ્તુ છે કે જૂથ 2 જે છે એ જૂથ 1 કરતાં વધુ આવક ધરાવે. બરાબર. તો જૂથ 1 શું બન્યો છે? સાપેક્ષ ગરીબ. હવે તેવી જ રીતે હવે એની નીચે જૂથ 3, 4, 5 બરાબર. હવે એની જોઈએ તો શું થાય છે, એના સામે જૂથ 2 પાછું કેવો બની જાય છે? સાપેક્ષ ગરીબ બની જાય છે. બરાબર. સીધી વસ્તુ છે, જૂથ 3, 4 અને 5ની આવક શું છે? વધુ છે જૂથ 2 કરતાં. તો હવે જુઓ કે સાપેક્ષ ગરીબ કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના લોરેન્જ વક્ર ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ અગત્યનો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાતો હોય છે કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે બરાબર કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પહેલા તો છે આવક જૂથોની રચના, પછી છે લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા ગરીબીનું સ્વરૂપ, જેમાં તમને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, બરાબર, જેમાં કેલરીને ધ્યાનમાં લેવાય છે, બરાબર, એ અને પછી જોવાય છે સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબીમાં આપણે જ્યાં આવકની જે અસમાન વહેંચણી થતી હોય બરાબર, તો તે ધ્યાનમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં ગરીબીના સ્વરૂપમાં જેમાં તમે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશે સમજૂતી મેળવી ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પ્રશ્ન. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં